વિશ્વ સુપ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરની ઐતિહાસિક ઓળખ સામે જોખમ ઊભું થયું છે, કારણ કે ઉનાળાની ગરમી બાદ વરસાદની અસર સૂર્ય મંદિરને થઈ રહી છે. 11મી સદીમાં બંધાયેલા આ મંદિરની ઓળખ તેની ફરતે અંકિત કરાયેલી પ્રતિમાઓને લીધે થાય છે, પરંતુ રેતિયા પ્રકારના પથ્થરમાંથી બનેલા આ મંદિરને વાતાવરણની સૌથી વધુ અસર થવાને કારણે પ્રતિવર્ષે અનેક મૂર્તિઓ તૂટી રહી છે. મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા સૂર્ય મંદિર માનવ જીવનના ચાર સિદ્ધાંતો પર રચાયેલું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મંદિરને ફરતે અંકિત કરાયેલી પ્રતિમાઓમાં માનવ જીવનને સ્પર્શતા આ ચાર સિદ્ધાંતને એવી રીતે વર્ણી લેવાયા છે કે જોનારને પ્રથમ દ્રષ્ટિએ જ સ્પર્શી જાય. આ પ્રતિમાઓ રીત્યા પથ્થરમાંથી બનેલી છે અને તેને કારણે ગરમી અને વરસાદી વાતાવરણની તેના પર ભારે અસર થઈ રહી છે. આ સંજોગોમાં લોકો માટે મંદિરમાં વણાયેલી સંસ્કૃતિને સમજવું અઘરું પડી રહ્યું છે. તો મંદિરના ગાઈડ પણ લોકોને નથી સમજાવી શકતા કે મંદિરમાં શિલ્પો શું કહેવા માંગે છે. બીજી તરફ આ મંદિર કેન્દ્રના પુરાતત્વ વિભાગને હસ્તક હોવાથી રાજ્ય સરકાર આ મંદિરને બચાવવા કોઈ જ પગલાં નથી લઈ શકતી. સ્થિતિમાં તમે જુઓ તો ચોખ્ખાઈ સારી છે, સાફસફાઈ સારું છે, પણ મૂર્તિઓ જોવા જઈએ તો મૂર્તિઓ વ્યવસ્થિત સ્થિતિમાં નથી. એનું રિસ્ટોરેશન કરવાનું ઘણું જરૂરી છે. જે બધા ફોરેન ટુરિસ્ટો આવે છે, જે યુરોપ, યુએસ, અમેરિકાથી, તો એ લોકો બી ટેમ્પલ જોઈને બધા ખુશ થાય છે, પણ એ લોકોના મનમાં પણ એક એવો વિચાર આવે છે કે આ મૂર્તિઓ જો વ્યવસ્થિત સ્થિતિમાં હોતે તો આ ટેમ્પલની ભવ્યતા શું દેવા મળતે. પુષ્પાવતી નદીના કિનારે રાજા ભીમદેવ પહેલાએ બંધાવેલા આ મંદિરમાં સૂર્યના કિરણો સીધા જ પડે છે. કમળના આકારમાં નિર્માણ પામેલા 11મી સદીના આ મંદિરમાં રેતિયા પથ્થરનો ઉપયોગ કર્યો હોવાથી તેની જાળવણી કરવી ખૂબ જ અઘરી છે, કારણ કે આ પથ્થરને વાતાવરણની અસર થતી હોવાથી તેને દર વર્ષે કોટિંગ કરવું અનિવાર્ય છે. પણ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર પાસે દર વર્ષે કોટિંગ કરવાની જોગવાઈ ન હોવાથી આ મંદિરની ઓળખ સામે જોખમ ઊભું થયું છે. જે ગવર્મેન્ટ બ્યુરોક્રેસી છે, આ એક ટિપિકલ એક્ઝામ્પલ ઓફ ટોટલ નિગ્લેક્ટ ઓફ ધી એસેટ્સ ઓફ ધ કન્ટ્રી. એનું કોઈ સરખું વાલીવારસ લાગતું નથી, એનું કોઈ ધ્યાન આપવાવાળું લાગતું નથી, અને એને સાચવવા માટે જે પગલાં લેવા જોઈએ તે લેવાતા લાગતા નથી. માટે જો એને મહત્ત્વ આપવું હોય, અને આ આપણું કલ્ચર છે, આ આપણું એ છે, એને સાચવીને રાખવામાં જ મજા છે. કારણ કે દરેકે દરેક પિલરમાં જે આખી એની વાર્તા સમયેલી છે એ બધા આપણી માઇથોલોજી પર બેઝ થયેલા પ્રસંગો છે, અને એને સાચવવાથી જ આપણે ખરેખર એ કલ્ચર આપણી પછીની જનરેશનને આપી જઈ શકશું. રેતિયા પથ્થરમાંથી બનેલા આ સૂર્ય મંદિરને વરસાદી વાતાવરણની સૌથી અસર થઈ રહી છે, અને રેતિયા પથ્થરથી કલાત્મક મૂર્તિઓ પણ જીર્ણ થવા લાગી છે. ત્યારે આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને બચાવવો તે તમામ નાગરિકની નૈતિક ફરજ છે. પણ કમનસીબે આપણા ત્યાં ખૂબ ઓછા લોકોને ઐતિહાસિક વારસાને બચાવવામાં રસ છે. ત્યારે હવે જોઈ રહ્યું કે આ મંદિરને બચાવવા સરકારી તંત્ર શું પગલાં ભરે છે. રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા.